બે દિવસ અગાઉ મુખ્યમંત્રીના હસ્તે રાજપીપળા પાલિકામાં 2 કરોડ અને 8 લાખના પેવર બ્લોકનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનું રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની હાજરીમાં પાલિકા દ્વારા ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. ત્યારે આ દરમિયાન પાલિકાના પૂર્વ પ્રમુખ અને સભ્ય મહેશભાઈ વસાવા અચાનક આવી જતા વિરોધ દર્શાવતા સાંસદ અને પૂર્વ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉપરાંત તેમણે ચીફ ઓફિસરનો ઉધડો પણ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પેવર બ્લોક બેસાડવાના કામનો સમગ્ર રાજેન્દ્રનગર સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકોમાં ગેરસમજ છે કે આ પેવર બ્લોકથી હેવી વાહન જે છે તે તૂટી જશે અને બીજા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થશે, પણ એવું નથી. પેવર બ્લોકના કામ ઘણી બધી જગ્યાએ થાય છે. ઘણા ઘણા મોટા મોટા શહેરોની અંદર પણ પેવર બ્લોકના કામ થાય છે. એટલે એવું નથી કે પેવર બ્લોકથી કોઈ બીજી તકલીફ થવાની છે. પેવર બ્લોકથી સોસાયટીમાં સુંદરતા વધશે, સફાઈમાં પણ સારું રહેશે. નાના મોટા પ્રશ્નો હશે એ તો કોઈ પણ રસ્તો બનાવશે, તો પ્રશ્નો તો રહેવાના જ છે, પણ એનો સાથે ઉકેલ પણ થઈ શકે. 2 કરોડ અને 8 લાખના ખર્ચે રાજપીપળા નગરપાલિકાના રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોકનું કામનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. તો અમારી વાત ખાલી એટલી જ છે કે એ કાર્યક્રમમાં અમારા રાજપીપળા નગરપાલિકાના 24 સભ્યોને આમંત્રિત કરવા જોઈએ, તે આમંત્રિત કર્યા નથી. અને એમના ગણ્યા ગાંઠ્યા ભાજપ કોંગ્રેસના જે હતા એ ભેગા થઈને એ લોકોને આમંત્રિત કરીને કાર્યક્રમ રાખેલો. એમાં ચીફ ઓફિસરશ્રીને મારો પ્રશ્ન હતો કે હું રાજપીપળા નગરપાલિકાનો સભ્ય હોય અને રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં કામ ચાલતા હોય, વિકાસના કામો આવા ખાતમુહૂર્ત જેવા અને 2 કરોડના મોટી રકમવાળા કામો અમને આમંત્રિત કેમ નથી કર્યા, મારો આટલો જ સવાલ હતો. અને એ વાત કરતો હતો બસ એ તે સમયે માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ત્યાં મારી પાસે આવેલા અને મારી સાથે તૂતાથી વાત કરતા હતા, એટલે મને એ યોગ્ય લાગ્યું નથી. મહેસાણા જિલ્લાના વિજાપુર